તો ફાઇનલી 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 ડિજલી પ્લસ હોટસ્ટારનો જે બે અઠવાડિયાથી શો હાલતો હતો ને બેડ કોપ એ ફાઇનલી એપિસોડ સાથે કમ્પ્લીટ રિલીઝ થઈ ગયો છે અને આપણે જોયું છે હવે કેવો છે આ શો તો પહેલાં તો આનું ટ્રેલર આવ્યું ને ત્યારે એમ લાગતું હતું કે ભાઈ વાહ અનુરાગ કશ્યપ તો વિલન છે એટલે જામી જાય પણ સૌથી માઇનસ સૌથી મોટો માઇનસ પોઈન્ટ અનુરાગ કશ્યપવાળો જ છે અનુરાગ કશ્યપવાળો કઈ રીતે હતો કે જો એનું કામ બહુ સારું છે જબરજસ્ત એણે કામ કરેલું છે પણ એનો સ્ક્રીન સ્પેસ જે છે ને એ એકદમ તમને એમ લાગે કે યાર આની જરૂર હતી આ ક્યાં ખોવાઈ જાય છે ઘડીએ ને ઘડીએ એટલે અનુરાગ કશ્યપનો સ્ક્રીન સ્પેસ એ કંઈક વધારે પડતો સારો હોત ને આમાં વધારે વધારે હોત ને તો એમ થાય કે નહીં ચાલો ને શો એકવાર હજી જોવાની ટ્રાય તો કરીએ જ પણ રિવ્યુ જોઈ તમે નક્કી કરી લેજો એકવાર જોવો કે એક વાર ન જોવો સ્ટોરી છે આમાં બે ભાઈઓ છે કરણ અને અર્જુન અને બે ટ્વિન્સ છે એમાં એક ચોર છે અને એક પોલીસવાળો છે હવે થાય છે એક મર્ડર અને જે મર્ડર જે થાય છે એનો જે ઇલ્ઝામ છે એ જે ચોર ભાઈ છે ને એના પર આવે છે તો હવે મર્ડર હકીકતમાં કરેલું કોણે છે અને શું છે આખું અને બધું કોનું મર્ડર થયું છે એ બધી આખી રામાયણ મહાભારત તમારે જોયું હોય તો આ કોપ નામનો શો છે ને એ જોવો પડશે જો એપિસોડ તો આમ તમને કહું ને તો ત્રીસ ત્રીસ મિનિટના છે પણ કોન્ટેન્ટ તમે એમાં જુઓ ને ખાલી જોવાલાયક તો લગભગ વીસ મિનિટનો જ છે કારણ કે શરૂઆતમાં તમે એપિસોડ શરૂ કરશો એટલે આગળના એપિસોડનો રીકેપ આવશે બે અઢી મિનિટ એ હાલશે અને એપિસોડ પૂરો થાય એટલે છ થી સાત મિનિટનો જે આઉટ્રો છે એ આવશે એટલે વીસ થી એકવીસ મિનિટ સુધીનો જ આખી આખો તમને આ શોમાં કોઈ પણ મેજર ટ્વિસ્ટ કે ટર્ન્સ નથી હા એક એક સસ્પેન્સ આવશે પણ એ ક્લાઇમેક્સમાં નહીં આવે એનાથી થોડું આગળ આવી જશે એ તમને ક્યાંક ને ક્યાંક થોડું પસંદ આવશે બાકી આખા શોમાં ક્યાંય પણ ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ નહીં આવે અને જે કંઈ પણ લગભગ થોડા નાના નાના ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ આવશે લગભગ તમે ગેસ કરી લીધા છે એવા છે બહુ એમ નથી કે ઓહો વાહ હા આ શું થયું આ તમે વિચાર્યું નહોતું એવા નથી તમે ગેસ કરી લેવો એવા આવશે એક જે છે ને એ સારું આવશે તમને પસંદ આવશે હા શોની જે ફાસ્ટ ફેજ છે ને શો ફાસ્ટ ફેજ ઉપર ચાલે છે સ્ક્રીન પ્લે શોનો બહુ સારો છે સ્ટોરી કંઈક ને કંઈક સારી એવી કહી શકાય એવું છે બહુ યુનિક ને બહુ ગજબની એવી નથી સારી કહી શકાય એવી છે ટેકનિકલી આ શો બહુ સારો છે ટેકનિકલી જબરજસ્ત છે લો પ્રોડક્શન વેલ્યુ તમે શોની જુઓ એકદમ જબરજસ્ત છે પછી એમાં જે ફાઇનલ એપિસોડમાં જે એક્શન સીન છે તમને આમ એમાં વનટેક શો વધારે લીધેલા છે વનટેક શો કેમેરા એંગલ ઓહો ગજબ છે એક્શન સીનમાં જે વનટેક કેમેરા એંગલ લીધેલા છે ને એ ઇમ્પ્રેસ કરે એવા છે એક્શન સીન્સની જે કોરિયોગ્રાફી છે જ્યાં જ્યાં તમને એક્શન સીન જોવા મળશે જ્યાં જ્યાં કોરિયોગ્રાફી છે ને એ જબરજસ્ત છે એટલે ટેકનિકલી શો સારો છે પણ સ્ટોરીની દૃષ્ટિએ જોઈએ ને એ તો ઠીકઠાક કહી શકાય એવો છે અનુરાગ કશ્યપ તમને એક પસંદ આવશે જેટલું પણ સ્ક્રીન સ્પેસ છે થોડો ઓછો છે પણ જ્યાં જ્યાં આવશે ને ત્યાં તમને મજા આવશે ગુલશન દેવિયાનું કામ પણ જબરજસ્ત છે બાકી જેટલા કલાકારો છે બધાનું કામ સારું છે અને એન્ડિંગ ક્યાંક ને ક્યાંક એમ એમ લાગ્યું કે હવે મેકર્સ છે ને એ ઉતાવળમાં ઉતાવળમાં એન્ડિંગ આને લઈ નાખી અને હવે ચાલો સીઝન ટુની તૈયારી કરીએ એટલે સિઝન ટુ પણ આનું આવશે પણ એન્ડિંગ કાંઈ ખાસ બહુ ન લાગ્યું શરૂઆત એવું હતું કે ભાઈ ઓ જામ છે અને ક્લાઇમેક્સ તો એકદમ જોરદાર છે એન્ડિંગ નો મજા આવી મને અને એ બધું જલ્દીમાં જલ્દીમાં સમેટ લેવું એટલે હું મને બધું પતાવી દીધું એવું મને લાગ્યું તમે જોઈ લીધું હોય તો મને જણાવો તમને આ શોખ કેવો લાગ્યો હું તો ત્રણ સ્ટાર આપીશ ધન્યવાદ